કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ગુજરાતી. ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 4 સી ગુગવે. ગુહુમાં પાઠ 4 સી ગુગવે બકરો ભાગે. એના અગાઉ પિરિયડ દરમિયાન આપણે 3 ભાગ જોઈ ગયા. આજે આપણે પાઠ 4 સી ગુગવે બકરો ભાગે એનો ભાગ 4 જોઈશું. આપણે પર્વતભાઈ અને મહાસાગરની વાર્તા સાંભળી હતી ને, હવે એના ઉપરથી શું છે ઉપરના સંવાદ આપેલા ગુલાબી રંગવાળા શબ્દો કવિતામાંથી શોધી અને લીટી કરો. જે આપણે પરીક્ષા યોગ્ય નથી તો આપણે આગળ વધીશું. સાચા અર્થવાળું વાક્ય શોધો અને સામે રાઇટ કરો. હવે સાચું અર્થવાળું ઓપ્શન 1 આપી છે, એના ઓપ્શનમાં 3 આપ્યા. જે બંધ બેસતું એના સામે રાઇટ કરવાનું છે માત્ર. તો ચલો, પહેલું શું છે? પોં એટલે આખામાંથી પા, એટલે કે એક વસ્તુના ચોથો ભાગ. આખી રોટલી હોય અને 4 ટુકડા કર્યા હોય એમાંનો એક ભાગ એટલે કયો કહેવાય? પા. પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી. વાક્ય તો સાચું જ છે. પોણી લોટો ભરે લોટો છે, પોણી લોટો છે, બરાબર છે. એ વાક્ય ભાવિન પોણીમાં છે. આ વાક્ય ખોટા છે બંને, અને સાચું વાક્ય આપણું બાદ છે. પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી. મેં તમને ના કહ્યું કે પોણી રોટલી એટલે 4 ભાગ, એક ભાગ એટલે પા, બાકીની પોણી કહેવાય, પોણો ભાગ. બીજું વાક્ય સીમાડો એટલે ગામની હદ. સીમાડો એટલે ગામની હદ. આંબા પર કાગડાએ સીમાડો બાંધ્યો છે. લો, ગામની હદ આંબા પર બાંધી શકે? વાક્ય આ ખોટું કહેવાય. મારું ગઢ સીમાડે આવેલું છે, કે મારું ઘર ગામની હદ છે ત્યાં આવેલું છે. ખેતરમાં સીમાડોનું ઝાડ છે. આ બંને વાક્ય ખોટા છે. માત્ર સાચું વાક્ય મારું ઘર સીમાડે આવેલું છે. પરીક્ષા દરમિયાન આવું પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો. ત્રીજું છે વાયુવેગે પવનની ઝડપે. બુલેટ ટ્રેન વાયુવેગે દોડે છે, સિમરન વાયુવેગે ઊંઘે છે. લો, પવનની ઝડપે ઊંઘે, દરિયો વાયુવેગે ઊંડો છે. આ બધા વાક્ય બંધ બેસતા લાગતા નથી, તો આ બે પહેલું જ સાચું છે, આ બંને ખોટા છે. બુલેટ ટ્રેન વાયુવેગે દોડે છે, એટલે કે ફટાફટ, એટલે પવનની જેમ ફટાફટ દોડે છે. આગળ જોઈએ ગરજવું એટલે ગર્જના કરવી, ગાજવું, મોટેથી બરાડવું. સી ગરજે ત્યાં બધા પ્રાણીઓ ડરી જાય છે. વાક્ય એ સાચું રહેશે. ધીરજ ધીમે ધીમે ગરજે. લો, આપણે ગરજીએ એવું કહેવાય? ચિંટુનો જોક્સ પર ચીમનલાલ પેટ પકડીને ગરજવા લાગ્યા. હસવાની જગ્યાએ ગરજે કંઈ મોટેથી. તો વાક્ય માત્ર પહેલું જ સાચું છે. સી ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે. આગળ જોઈએ ફૂંફાડો. તમે મારો છો ને ફૂંફાડા એટલે ફૂંફવાટો. બિલાડી દૂધમાં ફૂંફાડો કરે છે. બિલાડી દૂધમાં ફૂંફાડો કરે, ઉડાડે ના. હવે આગળ જોઈએ આ બાજુના પેજે. વાદળ ગરજના ગરજતા મોર ફૂંફાડો. અરે, મોર કોઈ દિવસ તમે સાંભળી છે કે મોરે ફૂંફાડો કર્યો હોય? ફૂંફાડો કરી ને કળા કરવા લાગે છે, એના પીછા ફેલાવે છે, ફૂંફાડો કરે ના. નોળિયાને જોઈ નાક ફૂંફાડો મારવા લાગ્યો. વાક્ય સાચું છે. આ છઠ્ઠું જોઈએ ભરતી. સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તે, એટલે કિનારાથી પણ ઘણું આગળ આવી જવું, એને કહેવાય ભરતી. અને ઓટ કોને કહેવાય? શીખવાડ્યું હતું કે પાણી અંદરની સાઈડ જતું રહે. ભરતી આજે શાળામાં આવી નથી. લો, સમુદ્રની ભરતી શાળામાં આવે તો શું થાય? કોઠીમાં અનાજની ભરતી આવી તેથી તે ખાલી થઈ ગઈ. લો, અનાજ ભર્યું અને ખાલી થઈ જાય? ના, એ વાક્ય પણ ખોટું લાગે છે. દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઊંચે સુધી ઉછળે છે. તો વાક્ય આપણું આવી ગયું એટલું સાચું છે. 7 નંબર જોઈએ ઓટ. હમણાં શીખવાડી જ દીધું, ભરતીનું ઓસરી જવું એટલે કે પાણીનું અંદર જતું રહેવું. ભરતી પછી ઓટ આવે છે. વાક્ય સાચું છે. ઓટમાંથી રોટલો બને છે. લો, ચૂંટણીના દિવસે પપ્પા ઓટ આપવા ગયા. ઓટ કે વોટ? તો પછી આપણું પહેલું વાક્ય સાચું છે, ભરતી પછી ઓટ આવે છે. હવે જોયા બધા વાક્યો સમાનાર્થી શબ્દ જેવું જ છે, અને વાક્ય શોધીને સાચું લખવાનું છે. આગળ જોઈએ દરિયાને બીજું શું શું કહેવાય છે તે જણાવો. દરિયાને કેટલા નામ છે? એ ઉદધી. ઉદધી એટલે પાણીનો જથ્થો. જલધી, જળનો જથ્થો. અંબુધી, પાણીનો ભંડાર. વારિધી, પાણીનો ભંડાર. જળનિધિ, જળનો ભંડાર. પયોનિધિ, પાણીનો ભંડાર. મહેરામણ, મહાસાગર એટલે મોટો દરિયો. રત્નાકર, રત્નોની ખાણ. અર્ણવ, જળાબ્ધી, સમુદ્ર. સિંધુ, સાગર. અબ્ધિ વગેરે, મહાસાગર. એટલે કે આ બધાનો અર્થ આપેલો છે કે દરિયાને આપણે કઈ કઈ રીતે કયા કયા નામે ઓળખે છે. ઉદધી, જલધી, અંબુધી, વારાધી.
જળાંદી, પયોદનિધિ, મહેરામણ, મહાસાગર, રત્નાકર, આ બધા આપણે દરિયાના બીજા નામો છે. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. કોષ્ટકમાં આપેલા શબ્દો સાથે સંબંધ ધરાવતા શબ્દો કવિતામાંથી શોધીને લખો. ચલો, પાણી, વિશાળતા, મોજા અને ઊંડાણ. પહેલું શું છે? ખારા ખારા, તો પહાડ જેવા. પાણી કેવા છે? ખારા ખારા છે અને રેલમ છે પાણી વિશે, રેલમ છે પાણી. પછી વિશાળતા, તો વિશાળ એટલે કે મોટું કોણ છે એ, વિશાળ. તો પહાડ જેવા કહેવાય, આભના સીમાડતા જેવા કહેવાય, ગજબ ઊંડો પણ કહેવાય, મોટા મોટા પહાડ કહેવાય, તાળ જેવો વિશાળ કહીએ, ગંજાવળ જેવો વિશાળ, એટલે કે વિશાળતાને સંબંધી છે. પછી મોજા, મોજા માટે કયા કયા શબ્દો કવિતામાં વપરાય છે? મોટા મોટા તરંગો, અથડાતા, પછડાતા, વાયુવેગે અને છેલ્લે ડૂબવે. હવે ઊંડાણ માટે માણસ પણ ડૂબી જાય, ઘોડો ડૂબી જાય, હાથી ડૂબી જાય અને પહાડ ડૂબી જાય. આ બધા ગુણ આપેલા છે અને એ ગુણોને આપણે શેમાંથી, કવિતામાંથી શોધવાના હતા તે લખ્યા છે. હવે આગળ જોઈએ. જૂથમાં ચર્ચા કરી દરિયાની ક્રિયા જણાવો. આ રીતે કોષ્ટકની વિગતો ચર્ચા ચકાસી લો, એ આપણે કરવા જેવું નથી. હવે આગળ જોઈએ. ઉપર નોંધેલી વિગતો પરથી પ્રશ્નોના જવાબ આપો. હવે આ વિગતો આપણે જે નોંધી, હવે એના આપણે પ્રશ્નોના જવાબ લખીએ. મહાસાગર કેટલો વિશાળ છે? હવે વિશાળ છે એ જોવાનું છે. આખી દુનિયા જળબંબોળ, જળબંબો થઈ જાય છે તેવો વિશાળ, પહોળો, લાંબો અને ઊંડો મહાસાગર છે. એ તો આપણને ખબર જ છે. મહાસાગર કેવો છે? આખી દુનિયા જળબંબોળ, જળબંબોળ થઈ જાય તેવો વિશાળ, પહોળો, લાંબો અને ઊંડો મહાસાગર છે. પડી ખબર મહાસાગર કેવો છે? હવે બીજો પ્રશ્ન જોઈએ. શું છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખીને સાથે સાથે લખતા જજો, તો પરીક્ષા દરમિયાન પૂછાય તો જવાબ આવડવા જોઈએ કે નહીં. ચલો, બીજું શું છે? મહાસાગરનું પાણી કેવું છે? કેવું હોય? ખારું ખારું. તો શું લખીશું? મહાસાગરનું પાણી ખારું ખારું ઊસ જેવું છે. મહાસાગર કેટલો ઊંડો છે? જેટલો ઊંડો લખવો હોય એટલો. મહાસાગરમાં શું શું ડૂબી ગયું હતું બતાવ્યું તેને. મહાસાગર હાથી, માણસ, ઊંટ, ઊંચા પહાડ, તાળ જેવા ઝાડ ડૂબી જાય તેવો ઊંડો છે. કેવો, કેટલો બધો ઊંડો છે, હે ને? શું છે મહાસાગર કેટલો ઊંડો? મહાસાગર હાથી, માણસ, ઊંટ, ઊંચા પહાડ, તાળ જેવા ઝાડ ડૂબી જાય તેવો ઊંડો છે. આ બધા કવિતાને લગતા જ પ્રશ્ન છે. મહાસાગરના મોજા કેવા છે? કેવા છે જુઓ તો. આપણે પેલું કોષ્ટક આગળ લખી દઉં, અથડાતા, પછડાતા, વાયુ વેગે, ઘૂગવે એવા છે. મહાસાગરના મોજા અથડાતા, પછડાતા, વાયુ વેગે આગળ વધે છે. પેલું કોષ્ટક આગળ જોયું, એમાંથી જ જવાબ છે આ બધા. મહાસાગરનો અવાજ કેવો છે? ઓહો, મહાસાગરનો ઘેરો અવાજ સાથે ગર્જના કરે છે. મહાસાગર ઘેરા અવાજ સાથે ગર્જના કરે છે, છે ને? ગર્જના કરે છે આપણને ડરી જઈએ એવી. હવે ચલો આગળ જોઈએ. પંક્તિમાંથી તમને ગમતી લીટીઓ નીચે, પંક્તિઓ નીચે આપણે લીટી કરી, તમને જે પંક્તિ ગમતી હોય નીચે લીટી કરજો. હવે આગળ શું છે? નીચેમાં કયો અર્થ સાચો છે તે કહો. પાછા સમાનાર્થી અર્થ વાક્ય બંધ બેસતું હોય એ રીતે. સામો તો કિનારો નહીં, દરિયાને બીજો કિનારો ન હોય, દરિયાનો સામો કિનારો, ખૂબ દૂર હોય. શું છે? નીચેનો કયો અર્થ સાચો છે? સામો તો કિનારો નહીં એટલે કે ખૂબ દૂર હોય. સમાનાર્થી અર્થ જેવું. વાયુ વેગે આગળ વધે, વાયુ બની જાય એવું આવે ના, એનો અર્થ શું થાય કે વાયુ એટલે પવન ખૂબ ઝડપ એવું કંઈ આવે ને, આગળ જઈ હવા બની જાય એવું પણ આવે નહીં. ખૂબ ઝડપથી આગળ વધે, વાયુ વેગે દોડો છો તમે, હે ના, એમ કહીએ છીએ ને ત્યારે ખૂબ ઝડપથી આગળ વધે, એ વાક્ય સાચું છે એનો અર્થ. ગરજે સાગર ઘેરે રવે, ગરજે સાગર ઘર શું કહેવાય, સાગર જોર જોરથી ઘેરા અવાજે રવે એટલે કે બૂમો પાડે, એટલે કે આપણે એમ કહીએ ને શું ઘેરા, આખો દિવસ ઘેરા અવાજે બોલ બોલ કરીએ છીએ, કહીએ છીએ ને, તો સાગર એકદમ મોટી ગર્જના કરતો હોય એમ, સાગરને ઘેરી લે છે આવું આવે ના. ખૂબ મોટા ગુંજાતા અવાજે સાગર ગર્જના કરે છે, વાક્ય સાચું છે. સાગર ઘરે જઈને રડે છે, લો આ પણ વાક્ય ખોટું છે. તો આ ત્રીજાનું શું આવશે? ખૂબ મોટા ગુંજાતા
અવાજી સાગર ગર્જના કરે છે. ચોથું, કિનારાના ખડકો રવે. સાગરનું પાણી કિનારાના ખડકો સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે. રવે એટલે અવાજ ઉત્પન્ન થાય છે ને, ગર્જના કરે, અહીંયા આવ્યું ને એવું, અવાજ ઉત્પન્ન કરે. કિનારે જે ખડકો રડે આવું આવે ના, ખડકોનો કિનારો ના, તો આપણું કિનારાના ખડકો રવે તો એનું વાક્ય શું બંધ બેસતું આવશે વિદ્યાર્થી મિત્રો? સાગરનું પાણી કિનારાના ખડકો સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે. હવે આગળ જોઈએ, ફીણથી ફૂંફાડા કરતો. નાગની વાત આવી છો, નાગની ફેણની જેમ ફૂંફાડા મારતા દરિયાના મોજા. સાબુનું ફીણ જેવું દરિયાનું મોજું હોય, સાબુ ફીણ તો બે મિનિટમાં બેસી જાય, ફીણ નામનો સાપ ફૂંફાડા મારે. કોઈ દિવસ સાપનું નામ ફીણ આપ્યું હોય ના, તો આપણું વાક્ય પહેલું સાચું છે. નાગની ફેણની જેમ ફૂંફાડા મારતા દરિયાના મોજા, ખબર પડી ગઈ ને, સમાનાર્થી શબ્દ જેવું જ છે. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું છે? મજા આવે છે ને પાઠ 4, સી ગુગવે ને બકરો ભાગે. પહેલા તમારા શિક્ષક સાથે અને પછી જૂથમાં ઉદાહરણ મુજબ જોડીમાં બોલવાનું છે. પહેલાં હું બોલીશ, પછી તમે પણ સાથે તમારા ફ્રેન્ડ સાથે બોલજો. ખારા ખારા ઉસ જેવા, આ કવિતામાં આપેલું છે. ખારા ખારા પછી કેવા, ઉસ જેવા, એક ક્ષાળ જેવા. પછી તરંગ ઉઠે તો મોટા મોટા તરંગ ઉઠે. હાથી જેવા તૂત ડૂબે, એટલે હાથી જેવા મોટા કદાવર પણ દરિયામાં ડૂબી જાય. આછા આછા તેલ, આછા આછા તેલ. પછી અથડાતા જાય, પછડાતા જાય. આ શું છે, અધૂરું વાક્ય પૂરું કર્યું એમ છે. આગળની પ્રવૃત્તિ જોઈએ, ઉદાહરણ મુજબ જળબંબોળ જેવા બીજા શબ્દ બોલો અને લખો. જળબંબોળ પછી હરવા ફરવા, રમવા જવા, એ રીતે. ચલો એ પણ કવિતામાં બધા આપેલા છે. આખી દુનિયામાં જળ ફરી વળતા જળબંબોળ, જળબંબોળ. પછી બી એક વાક્ય જોઈએ આપણે. આ કવિતા વાંચવાની મને મજા આવી, હવે હું તો ખુશ ખુશાલ થઈ ગયો. મજા મજા આવી ગઈ, ખુશ ખુશાલ. ખનીજ તેલને તેલ લઈ જતું જહાજ દરિયામાં ઊંધું પડ્યું. બધું તેલ દરિયામાં ઢોળાઈ જતાં દરિયો રેલમ છેર થઈ ગયો. શેનાથી? તેલથી. તેલથી દરિયો રેલમ છેર થઈ ગયો, એટલે કે કેવું, વાક્યમાં એકનું એક પાછું આવવું જોઈએ એવું. ઉર્વિલને ઈનામ ખૂબ ધન મળતા, ઈનામમાં ખૂબ પૈસા મળતા કેવો થઈ ગયો, ખુશ ખુશાલ થઈ ગયો. ચોથું જોઈએ, કરુણાને ખૂબ વાતો કરવાની ટેવ છે. લો, વાતો કરવાની ખૂબ ટેવ છે. આજે બહુ દિવસે બેનપણી સાથે વાતો કરવા મળી, તમારા જેવી રીતે હે ને, એટલે તે રસ તળબોળ અથવા વાત મગ્ન થઈ ગઈ. રસ તળબોળ એટલે કે કોઈ આજુબાજુનું કોઈનું સાંભળે નહીં, માત્ર બે બેનપણીઓની જ વાતો ચાલ્યા કરે. આશાને ગીત ગાવાનું બહુ ગમે, ગીત ગાતી વખતે ગીતમય થઈ ગઈ, એટલે ગીતની અંદર જ ડૂબી ગઈ. પડી ખબર ને વાક્યોમાં? હવે આગળ જોઈએ, એના જેવું કોઈ નહીં, એટલે કે મારા જેવું કોઈ નહીં એમ નહીં, એના જેવું. મમ્મી તો મમ્મી, પપ્પા તો પપ્પા. તો અહીં એક ઉદાહરણ આપેલું છે, મહાસાગર તો મહાસાગર, મમ્મી તો મમ્મી, મમ્મી જેવું કોઈ છે, પપ્પા તો પપ્પા. તમારે જે લખવું હોય લખાય. સિંહ તો સિંહ, બાતે બા, માતે મા, વાંદરા તે વાંદરા. જે લખવું હોય તે તમે લખી શકો છો. હવે આગળ જોઈએ શું છે, કવિતાની પંક્તિઓ વાર્તાના વાક્યોની જેમ મોટેથી બોલો. વાર્તા વાંચતા હોય એમ અને લખો. શું છે આગળ, કવિતાની પંક્તિ ખારા ખારા ઉસ જેવા, વાર્તાના વાક્યમાં શું કહીશું? આ તો કવિતા છે, હવે એ જ વાત, કવિતાની પંક્તિને આપણે વાર્તાના રીતે કરીશું. મહાસાગરનું પાણી ખારું ઉસ જેવું છે. વાક્ય બનાવ્યું એમ નથી લાગતું, ખારા ખારા ઉસ જેવા, મહાસાગરનું પાણી ખારું ઉસ જેવું છે. હવે વાયુ વેગે, વાયુ વેગે આગળ ધાય, ગાય નહીં, ઘ હોય તો મોટું પાકું હોય, ધ છે એટલે નાનું પાકું છે. મહાસાગરના મોજા વાયુ વેગે આગળ વધે છે. આવી ગયું વાયુ વેગે, એનું અર્થ આવી ગયો. આપણે સામાન્ય ભાષામાં સમજાવીએ એટલે કે વાર્તા રીતે. આ એક પંક્તિ કવિતા રૂપે આપેલું વાક્ય છે. આ બધા કવિતા રૂપે વાક્ય આપેલા છે, આપણે જેને આપણી ભાષામાં સમજાવે કવિતા સમજાવી ત્યારે એ સમજાવીએ ને એ રીતે. ઊંડો ઊંડો ગજબ ઊંડો, મહાસાગર તો ખૂબ જ ગજબનો ઊંડો હોય છે. ઊંડો ઊંડો ગજબ ઊંડો તો મહાસાગર
ખૂબ જ ગજબ ઊંડો હોય છે. ઊંચા ઊંચા ઊંટ ડૂબે, શેમાં ઊંટ ડૂબી જતા હતા? મહાસાગરમાં ને. તો જવાબ લખીશું મહાસાગરમાં ઊંચા ઊંચા ઊંટ ડૂબી જાય. શું થાય? ઊંચા ઊંચા ઊંટ ડૂબી જાય. આગળનું વાક્ય જોઈએ. ગાંડો થઈને રેલે તો તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ. અરે વાહ, કેવું સરસ વાક્ય છે. જો મહાસાગર ગાંડો થઈ જાય તો આખી દુનિયા કેવી થઈ જાય? જળબંબોળ, એટલે કે પાણી પાણી થઈ જાય. પાંચમું વાક્ય. વિશાળ લાંબો પોળો, ઊંડો એવો મોટો ઘંજાવર. તો આપણી ભાષામાં શું લખીશું? મહાસાગર વિશાળ લાંબો પોળો અને ઊંડો હોય છે. ખબર પડી ગઈ ને? મહાસાગરના મોજા વાયુ વેગે આગળ વધે છે. બીજા નંબરનું શું છે? મહાસાગર ખૂબ જ ગજબ ઊંડો હોય છે. ત્રીજામાં, મહાસાગરમાં ઊંચા ઊંચા ઊંટ ડૂબી જાય. ચોથું વાક્ય, જો મહાસાગર ગાંડો થઈ જાય તો આખી દુનિયા જળબંબોળ થઈ જાય. પાંચમામાં શું લખ્યું આપણે? મહાસાગર વિશાળ લાંબો પહોળો અને ઊંડો હોય છે. પડી ગઈ ને ખબર? પરીક્ષા દરમિયાન પૂછાય તો આપણે સરસ રીતે લખી શકીશું. હવે આગળ જોઈએ શું છે. ઓહો, કંઈક રમત આવી છે. લો, રમવાનું ચાલુ જ કરી દેવું છે આપણે તો ફરીથી. ચાલો હવે રમત રમવાની મજા માણીએ. રમતનું નામ છે નદી કે પર્વત. ટેકરા ઉપર ચડી જઈએ તો પર્વત અને નીચે રહીએ તો નદી. રમીશું? હાસ. તો ઓટલો કે સહેજ ઊંચી જગ્યા ત્યાં બાળકો ભેગા કરવા. બધા ભેગા થઈ ગયા ફ્રેન્ડો બધા સાથે. થોડા બાળકોએ ઊંચી જગ્યાએ ઊભા રહેવું, એટલે કે ધારી આમ ઊંચો ભાગ હોય ને, એટલે એ ક્યાં કહેવાય? પર્વત ઉપર ઊભા. અને થોડા નીચે ઊભા રહો, ધારી લો કે નદીમાં ઊભા છે. એક બાળક થોડે દૂર રહે અને બધા બાળકોને પૂછે, બધા સામેથી પૂછે છે નદી કે પર્વત. તો જે દાવ લેતું હોય એ બાળક શું બોલશે? આ બાળક બોલે નદી. તે જ બાળક નીચે ઊભા હતા એ બધા ત્યાં જ રહે, એટલે કે નદીમાં જ રહે. જે બાળકો ઉપર ઊભા છે તેઓ નીચે આવી જાય, એટલે કે નદીમાં આવી જાય. નહીં તો પર્વત ઉપર તો એમને આઉટ ગણાય. એટલે પર્વત પરના બાળકો નદીમાં આવી જાય. જે બાળકો આમ કરવામાં ભૂલ થાય તે આઉટ ગણાય. ઊભા રહેલા હોય તો પેલો દાવ લેતો છોકરો પકડે, એટલે કે છોકરી હોય તો આપણે આઉટ થઈ જઈએ. એટલે કે નીચે નદીમાં ઊભેલા બાળકો જો ઉપર જતા રહે તો આઉટ, ઉપર ઊભેલા બાળકો નીચે ન ઉતરે પણ આઉટ. જો આ બાળકો બોલે પર્વત તો બધા બાળકો પાછા પર્વત ઉપર ચડી જાય તો ત્યાં જ ઊભા રહે, એટલે કે પર્વત ઉપર જ રહે. બાળકો નીચે ઊભા હોય એ પણ ઉપર જતા રહે છે, નહીં તો આઉટ ગણાય, અડી જાય. એટલે આપણને ખબર છે ને, એટલે કે નદીમાંના બાળકો પર્વત ઉપર જાય જતા રહે. જે બાળકો આમ કરવાનું ભૂલ કરે, આ નદી પર્વતની રમત છે. મજા આવે છે ને નદી પર્વત, તે આઉટ ગણાય. એટલે કે ઉપરના પર્વત પર ઊભેલા બાળકો જો નીચે તરફ જતા રહે તો આઉટ, નીચે ઊભેલા બાળકો ઉપર તરફ જાય તો પણ આઉટ. આમ આ રીતે અવારનવાર આ રમત રમવી. નદી પર્વતની રમત તો બધાને ગમે. હવે ચલો, શું છે પ્રશ્નના જવાબ છે. દરિયા કિનારે કેટલા આપેલા છે? સાત પ્રશ્ન આપેલા છે. મેં અહીં એક કાગળમાં લખ્યા છે, ચલો વાંચીએ. નાના નાના પ્રશ્નોના જવાબ છે, સાવ સહેલા. ચલો જોઈએ પ્રશ્નોના જવાબ. લખો, પહેલો પ્રશ્ન છે, સવાલ શું છે? દરિયા કિનારે ઘર હોય તો મજા પડે કે ડર લાગે? કેમ? મજા આવે ને ડરે લાગે, હે ને? જવાબમાં લખીશું, દરિયા કિનારે ઘર હોય તો થોડો ડર લાગે, કારણ કે દરિયાના કિનારે વાવાઝોડાનો ખતરો લાગે છે. માટે લો, વાવાઝોડું આવે તો ઘરને પણ સાથે લઈ જાય, અથવા મોટા મોટા મોજા ઉછળે તો સીધા ઘરમાં આવી જાય. બીજો પ્રશ્ન, દરિયો તમને કશું માગવાનું કહે તો તમે એની પાસે શું માગશો? લો, તમને તો માગવાનું કહે તો તમે તો શું માગશો? જોઈએ છે. દરિયો મને કશું માગવાનું કહે તો હું દુનિયા પાસે એવું માગું, દરિયા પાસે એવું માગું કે હું જ્યારે દરિયાની નજીક રમતો હોય ત્યારે દરિયો મારું રક્ષણ કરે અને મને કોઈ હાનિ પહોંચે નહીં. કે હું રમતો હોય જોડે ત્યારે મને કોઈ હાનિ પહોંચે નહીં, એ એ વસ્તુ માગું. ત્રીજો જોઈએ, તળાવ નદી વગેરે ક્યારે છલકાય છે? ક્યારે છલકાય? તળાવ નદી જ્યારે બહુ વધારે માત્રામાં વરસાદ પડે ત્યારે છલકાય
છે, જ્યારે બહુ વરસાદ પડે તો જ છલકાય. દરિયો આપણને શું આપે છે? દરિયો આપણને માછલા, મોતી, છીપલા તેમજ રોજગારી આપે છે. બધા આ બધું ભેગું કરી અને પછી વેચવા જાય છે ને માછીમારો, એ રીતે એમને રોજગારી પણ આપે છે. દરિયો ગાંડો થાય થાય તો શું થાય? ઓનોરેરી શું થાય? દરિયો ગાંડો થઈ જાય તો ઊંચા ઊંચા મોજા ઉછળે છે ને. તો જવાબ લખીએ આપણે, દરિયો ગાંડો થાય ત્યારે તેમાં રહેલા પાણીના ઊંચા ઊંચા મોજા ઉછળે, તેથી માછીમાર દરિયામાં હોડકી લઈને વચમાં હોય કે ક્યારેક એ હોડી ડૂબી જવાનો ભય રહે છે. અંદર ગયા હોય માછલા પકડવા માટે હોડકી લઈ તો વચ્ચે ડૂબી પણ જવાનો ભય રહે છે. એટલે મોટા ગાંડો થઈ જાય તો મોટા મોટા મોજા ઉછળે ને. દરિયાનું પાણી ડહોળું હોય કે ચોખ્ખું? દરિયાનું પાણી કેવું હોય છે? ચોખ્ખું હોય છે. કારણ કે દરિયાના મોજા આવવાના લીધે પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહે છે, માટે જો ગંદુ પાણી હોય તો મોજા આવે તો આગળ પાછળ થઈ જાય, એટલે પાછું ચોખ્ખું પાણી થઈ જાય. આપણે કંઈક કચરો નાખીએ દરિયામાં તો પણ એ દરિયો પાછો જ ફેંકે છે, મોજાની સાથે સાથે કચરો પણ પાછો જ આવે છે. તો દરિયાનું પાણી કેટલું સરસ ચોખ્ખું હોય છે. તો તમે જોયા 6 સવાલ. હવે આપણે જોઈએ સવાલ નંબર 7. દરિયો આપણો દોસ્ત છે કે દુશ્મન? કેમ? તો દરિયો આપણો દોસ્ત છે કારણ કે દરિયો માણસોને રોજગારી આપે છે, બધું ભેગું કરીને ને, તેમજ તેમાંથી માછલી, મોતી વગેરે મળી આવે છે. માછીમારોનો તો રોજગાર છે, માછીમારોને રોજગાર છે, એટલે કે એમને માછલી અને મોતી અંદરથી મેળવી અને વેચે છે, અને વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે. તો આપણે અહીં 7 પ્રશ્નો જોયા અને તમે જોડે જોડે લખતા પણ ગયા હશો. 7 પ્રશ્નો જોયા અને તમે જોડે જોડે લખતા પણ ગયા હશો. હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. મજા આવે છે ને પાઠ 4માં? તમે સવાલ જવાબ શાંતિથી લખજો, કોઈ જોડણીની ભૂલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું છે? બકરી અને સિંહ વાળી વાર્તામાં પરંતુ આવતું હોય એવા વાક્ય શોધી લખો. અહીં મેં 3 વાક્ય લખ્યા છે, તમે વાર્તા વાંચો તો ત્યારે વધારે પરંતુ આવતા, તો વધારે પરંતુવાળા શબ્દો લખી શકો, એટલે કે વાક્ય બનાવીને લખી શકો છો. ચલો ચલો એક જોઈએ, પહેલાં જોઈશું, મજા આવશે ને. એક જોઉં છું, બાકીના તમારે કરતા આવડે તો મેં અહીં 3 લખ્યા છે, 3ની જગ્યાએ તમે 4-5 જેટલા લખવા હોય એટલા લખી શકો છો. પહેલું હું બોલું છું. સિંહ શિકારની શોધમાં હતો. આ વાક્ય ચોપડીમાં એટલે કે પાઠમાં આપેલા જ છે. હં, સિંહ શિકારની શોધમાં હતો પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે ઝાડ નીચે હતાશ થઈને બેસી ગયો. પરંતુ કીધું તો આવી ગયું ને પરંતુ અહીં. બીજું વાક્ય, સિંહે બકરીના બચ્ચાને પકડી લીધું. સિંહે બકરીના બચ્ચાને પકડી લીધું પરંતુ, આવી પાછું આપણું પરંતુ, તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. ત્રીજું જોઈએ, આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાળી છે. સિંહણ બોલી હતી ને, પરંતુ આવી ગયું આપણું પાછું પરંતુ, તે હવે મોટો થયો છે. લો, આ દરેક વાક્ય આપણે બોલ્યા એમાં દરેકે દરેક 3 વાક્ય લખ્યા છે, તો ત્રણેય વાક્યમાં પરંતુ આવી ગયું, આવ્યું કે નહીં? ત્રણેય વાક્યમાં પરંતુ આવ્યું કે નહીં? તો પછી તમને બીજા મળે વાક્યો તો પણ તમે લખી શકો છો. મેં અહીં 3 લખ્યા છે, આનાથી વધારે તમારે લખવા હોય એ પણ તમે લખી શકો છો. તો અહીં આજે ભાગ 4, પાઠ 4નો ભાગ 4 અહીં પૂરો થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પરીક્ષા નજીક છે. હું જે લેસન આપું તે કમ્પ્લીટલી અને ફરજિયાત એટલે ફરજિયાત પૂરું કરવાનું છે. તો ચલો આજનું લેસન જોઈ લઈએ. પાઠ 4નું શું લેસન છે? આપણે પાઠ 4માં ભાગ 4 ભણ્યો, નીચેને નીચે જ લખ એટલે કે નવો પાઠ કહેવાય ને, એનો એ જ પાઠ છે. તો એમાં આપણે શું લખીશું? એમાં લખીશું સાચા અર્થવાળા વાક્ય શોધો અને તેની સામે રાઇટ કરો, એ બધા વાક્ય લખીશું. સાચા અર્થવાળા બધા વાક્ય લખીશું. આ બાજુનું
પછી દરિયાને બીજું શું કહેવાય એ વાળું શબ્દાર્થો લખીશું, આ બધા લખીશું, કોષ્ટક દોરીશું, બરાબર. પછી એના નીચે આપેલા ઉપરની વિગતો પરથી પ્રશ્નોના જવાબ લખીશું. પાંચે પાંચ પ્રશ્નોના જવાબ લખીશું. પછી કવિતામાં તમને કઈ ગમતી એની લીટી એ આપણે લખવાનો નથી. પછી સાચા અર્થવાળા પાંચે વાક્ય લખીશું, સાચા અર્થવાળા પાંચે વાક્ય લખીશું. આજે લેસનમાં વધારો છે એટલે માટે ધીમે ધીમે પણ ફરજિયાત કરજો. આ બધી પ્રવૃત્તિઓ આપણે લખીશું, આ ચારે ચાર પ્રવૃત્તિઓ આપણે લખીશું. પછી ચાલો રમત આ લખવાનું નથી, આ પ્રશ્નોના જવાબ લખીશું જે મેં તમને અહીં બતાવ્યા હતા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને પાછળ એક સાત, સાતે સાત પ્રશ્નોના જવાબ શાંતિથી જોઈને લખીશું. પછી છેલ્લી બકરી અને સિંહવાળી વાર્તાનું પરંતુવાળા ત્રણ વાક્યો લખીશું. તમને જો વધારે વાક્ય આવડતા હોય તો પણ તમે લખી શકો છો. તો આપણે રોજ નિયમિત લેસન કરીશું. હવે મળીશું અગાઉના લેક્ચર દરમિયાન ભાગ પાંચમાં, મળીશું ભાગ પાંચમાં. તો આવજો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્નો દેખાય છે, તમે જોઈને સરસ સુંદર અક્ષરે લખજો. આવજો વિદ્યાર્થી મિત્રો.